સુરત દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું શહેર. આ શહેર એના ખાનપાન અને હીરા ઉદ્યોગ સિવાય બીજી ઘણી વસ્તુઓના લીધે જાણીતું છે. સુરત જિલ્લામાં વિવિધ પ્રકારના વન્યજીવો રહેવાસ કરે છે, પણ આ શહેરમાં એક એવો પણ પ્રાણી રહે છે જેના વિશે ઘણા લોકો અજાણ છે. આ જીવનું નામ છે જળબિલાડી. જળબિલાડીને અંગ્રેજીમાં સ્મૂથ કોટેડ ઓટર કહે છે, જે આ ભીડભાડવાળા શહેરને પોતાનું રહેઠાણ બનાવી બેઠું છે. જળબિલાડી મુખ્યત્વે પાણીવાળા વિસ્તારની આસપાસ દર બનાવીને રહેતું હોય છે. એનો મુખ્ય ખોરાક માછલી, કરચલા વગેરે છે. જળબિલાડી એક સમયે ગુજરાતમાંથી લુપ્ત મનાતી પ્રજાતિ હતી. ગુજરાતમાં તેના વિસ્તરણ અંગે કોઈ ખાસ માહિતી ન હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જળબિલાડી દેખાયાની ચર્ચા સુરતમાં ચાલતી હતી, પણ સચોટ પુરાવાના અભાવે સુરતમાં તેના અસ્તિત્વ અંગે શંકા હતી. ઈસવીસન 2015માં નેચર ક્લબ સુરત દ્વારા ગવિયરના તળાવે જળબિલાડીના ફોટોગ્રાફિક પુરાવા ભેગા કર્યા હતા. ત્યારબાદ નેચર ક્લબ દ્વારા સુરત શહેરમાં જળબિલાડીના વિસ્તરણ પર સંશોધન કરવામાં આવ્યું. અલગ અલગ વિસ્તારમાં તેના હોવા અંગેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન જાણવા મળ્યું કે જળબિલાડી અને માછીમારો વચ્ચે ઘણું ઘર્ષણ થઈ રહ્યું છે. જળબિલાડી માછીમારની જાળીમાંથી માછલી આરોગી જતી અને આ દરમિયાન તેમની જાળ ફાટી જતી. સમય સાથે માછીમાર ભાઈઓને આર્થિક રીતે ઘણું નુકસાન વેઠવું પડતું. ઘણા માછીમારો આ તકલીફથી પીડાઈને જળબિલાડીને મારવાનો પ્રયત્ન પણ કરતા. ઈસવીસન 2018માં નેચર ક્લબે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સાથે સંકલન કરીને જળબિલાડીના સંરક્ષણ માટે પરિયોજના બનાવી. આ પરિયોજના હેઠળ માછીમાર ભાઈઓને જળબિલાડીના મહત્વ વિશે માહિતી આપવામાં આવી અને જળબિલાડીના રહેઠાણ, વિસ્તરણ, ખાનપાન વગેરેની માહિતી એકઠી કરવામાં આવી. સમય જતાં જે માછીમારો જળબિલાડીને મારવાનું વિચારતા હતા તે આજે એના સંરક્ષણ માટે કામ કરવા લાગ્યા. વન વિભાગ, નેચર ક્લબ અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નિઃશુલ્ક માછીમારીની જાળનું વિતરણ કરવામાં આવ્યું, જેથી માછીમારોના આર્થિક નુકસાનની ભરપાઈ થઈ શકે. મારું નામ નેહલ સેલર છે. હું તાપી નદી કિનારે પાસે રહું છું અને તાપી નદીમાં અમે 10-15 વર્ષોથી આ માછીમારીનો ધંધો કરીએ છીએ. કેટલા વર્ષોથી આ જળબિલાડી આવેલા છે પાણીમાં, એટલું જ અમને નુકસાન કરે છે. અમારી ઝાડ ફાઈ નાખે છે, ઝાડમાંથી મચ્છીઓ ખાઈ જાય છે. સરકાર અને એનજીઓ અમને જે ઝાડ ફાઈ નાખતા હતા તેમની ભરપાઈ પણ કરી છે. એમના બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર મેં કરવા માગું છું. આ પ્રોજેક્ટની શરૂઆત સહેલી ન હતી. શરૂઆતની અંદર અમે માછીમાર ભાઈઓ સાથે જાગૃતતાના કાર્યક્રમ કર્યા હતા. ત્યારબાદ તેમને સંરક્ષણની અંદર કઈ રીતે ભાગરૂપ લઈ શકાય તેની અમે પૂરતો ખ્યાલ રાખ્યો હતો. હાલની અંદર માછીમાર ભાઈઓને જળબિલાડીથી થતા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકાય તેના માટે અમે વન વિભાગને અરજી કરેલી છીએ, અને જેથી એ લોકો કોઈ યોજના શરૂ કરે અને માછીમાર ભાઈઓને એમના આર્થિક નુકસાનની ભરપાઈ મળી શકે તેનો અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ. Recent years, the population of otters, has seen an increase in Surat district, and it is a wonderful observation, and we feel that this rare and endangered species needs to be preserved. In this regard, Surat Nature Club, along with the Wildlife Trust of India, along with the support from the Surat Forest Department, they undertook the great appreciable campaign for the conservation of this species, in which they created the awareness among the local communities about the importance of species. Along with that, they also distributed the fishing net kits to the local fishermen communities, and created an environment in which such species, when observed, they should contact the local forest department staff and local voluntary organization for that. So I appreciate the work of the Nature Club and Wildlife Trust of India for their support to this conservation. And I think such kind of projects are very much necessary in the future for protecting this rare and endangered species. And I believe that Surat Forest Department and particularly Surat District, along with the support of these voluntary organizations, will take lead in making Surat District a great example for the conservation of the species.